ફેસ્ટિવલ એડિશન 4 આજની આ બપોરની સભા અને આપ સૌનું ફરી એક વખત સ્વાગત કરું છું. હું છું નૈશક અને સરસ મજાના ઇન્ટરેસ્ટિંગ સેશન્સ તમે સવારના અટેન્ડ કરી રહ્યા છો. આઈ એમ શ્યોર દેટ યુ મસ્ટ બી એન્જોયિંગ એવર. બહુ રસપ્રદ સંવાદ હવે અહીંયા થવા જઈ રહ્યો છે. પુરાણોથી પિંક સુધી, ઇતિહાસથી લઈને આધુનિક સમયની મહિલાઓ અને સ્ત્રી પાત્રોને આવરી લેતા અનોખા મહિલા વિશ્વકોશના લેખિકા અને નારી કથાના કથાકાર ટીના દોશી સાથે આપણે વાર્તાલાપ કરવા જઈ રહ્યા છે. પિંક એ આજે બહુ ખૂબ વખણાયેલી મૂવી છે અને પુરાણો કદાચ તમે બધા જ વાંચ્યા તો નહીં જ હોય આઈ એમ શ્યોર, પણ છતાંય એમના વિશે ક્યાંક ને ક્યાંક એમના આછળતા ઉલ્લેખો સાંભળ્યા જ હશે. પુરાણોથી લઈને આજના આ દોર સુધી સ્ત્રીઓનું ચરિત્ર લેખન, તેમનું વૈવિધ્ય, તેમના પાત્રોને કેવી કેવી રીતે શાસ્ત્રમાં, સાહિત્યમાં વણવામાં આવ્યા છે, આલેખવામાં આવ્યા છે, તેના વિશેનો બહુ રસપ્રદ સંવાદ અહીંયા આ મંચ ઉપર થવા જઈ રહ્યો છે. તમને લોકોને મજા પડશે. સેન્ટ્રલ લોનમાં જે પણ લોકો છે અને જે લોકો ફ્રી છે અને માત્ર તડાકા મારી રહ્યા છે એમને ખાસ વિનંતી છે, મજા પડશે. આ બહુ ઇન્ટરેસ્ટિંગ સંવાદ થવા જઈ રહ્યો છે. અહીંયા બે એવા વ્યક્તિત્વો છે જે આ બંને વિષયો માટે વાત કરવા માટે સૌથી વધુ યોગ્ય છે અને આપને સાંભળવાની એમને મજા પડશે. સો આઈ રિક્વેસ્ટ ઓલ ઓફ યુ ટુ કાઇન્ડ ઓફ ગેટ યોર સીટ્સ હિયર એન્ડ આપણે બસ શરૂ જ કરવા જઈ રહ્યા છે. પુરાણોથી લઈને પિંક સુધી હું આ સરસ મજાના સંવાદ માટે ખૂબ હૃદયપૂર્વક આમંત્રણ આપવા માંગુ છું લેખક પત્રકાર શ્રી હરિ દેસાઈ સાહેબને. આપ મંચ પર આવશો, અમે તમને આવકારીએ છીએ. સર, વી વેલકમ યુ. હરિભાઈ એ બહુ જાણીતું વ્યક્તિત્વ છે પત્રકાર જગતનું, લેખક છે, કોલમિસ્ટ છે અને તેમની કલમના ચમકારાથી આપણે સૌ સુપેરે વાકેફ છીએ. તેટલા જ આદર સાથે હું ખૂબ આદરપૂર્વક હૃદયપૂર્વક આમંત્રણ આપવા માંગીશ એક અનોખો મહિલા વિશ્વકોશ જેમણે તૈયાર કર્યો છે, જે પોતે અધ્યાપક છે, લેખક છે, પત્રકાર છે અને નારી કથા કરે છે, સુશ્રી ટીના દોશી. વી વેલકમ યુ મેમ, પ્લીઝ હેવ અ સીટ સર. મેમ, હા, આપ અહીં બેસો. આપ, હા જી, ધેર ઇઝ અ માઇક ટુ, સો અહીંયા મૂકી દે છે. ટીનાબેને અત્યાર સુધીનું એક બહુ વિરલ કામ કર્યું છે અને બહુ અનોખું પણ છે. ભારતીય મહિલા વિશ્વકોશ, આ આખે આખો કોશ તેમણે તૈયાર કર્યો છે જે પોતાની રીતે બહુ અનોખો છે. એટલે અમે બધા જ જાણવા ઉત્સુક છીએ કે આ મહિલા વિશ્વકોશમાં શું છે, મહિલાઓનું કેવું પાત્ર ચિત્રણ છે અહીંયા, એ પણ અમે સમજવાની કોશિશ કરીશું. હરિભાઈ એ ખૂબ જાણીતા પત્રકાર છે અને તેમની વાકછટાથી આપણે સૌ વાકેફ છીએ. હું હરિભાઈને જ વિનંતી કરીશ કે આખે આખા સંવાદની શરૂઆત કરે. થેન્ક યુ સો મચ. નમસ્કાર મિત્રો, પહેલા તો આયોજકોનો આભાર માની લઉં કે આ સત્રનું આયોજન કર્યું, ખાસ કરીને શ્યામભાઈનો. અને ચૂલાની સાક્ષી ભૂંગળી એવી આપણે ત્યાં કહેવત છે, એટલે ધણી ધણિયાણીને મંચ ઉપર બેહાડી દીધા, પણ એ શ્યામભાઈનો આદેશ મેં શિરોમાનને એટલા માટે લખ્યો કે ટીનાએ જે કામ કર્યું એની કામની પ્રક્રિયાનો હું સાક્ષી રહ્યો છું. અને એટલે જ આ ફેસ્ટિવલમાં સર્વપ્રથમ ભારતીય મહિલા વિશ્વકોશ વિશે ચર્ચા થાય એ મારી દ્રષ્ટિએ એક સુયોગ્ય સંયોગ છે. તેના આમ તો એમનું નામ ડૉક્ટર પારુલ ટીના દોશી છે, ડૉક્ટર તો પછી પૂંછડું લાગ્યું પીએચડી થયા એટલે, પણ પારુલ નામ છે. પણ લેખિકા તરીકેનું એમનું નામ છેક 89 મુંબઈમાં પત્રકારત્વમાં અને અત્યાર સુધી
એ ટીના દોશી રહ્યું છે. એમના વિશેક પુસ્તકો એ પણ ટીના દોશીને નામે જ પ્રકાશિત થયા છે. એટલે આપણે આજે ચર્ચાની શરૂઆત કરીએ ભારતીય મહિલા વિશ્વકોશથી. મને લાગે છે કે જે મિત્રો આ વિશ્વકોશ વિશે ઉત્સુકતા ધરાવે છે એમને નૈશેદભાઈએ જે ઉત્સુકતા કે કુતૂહલ પ્રેર્યું છે એ પ્રમાણે સંતોષ થશે એવી મને શ્રદ્ધા છે, કારણ કે આ એક નોખું કામ છે. હું શરૂઆત કરું, આપ તૈયાર હો તો. આમ તો ગુજરાતી વિશ્વકોશ વિશે સાંભળ્યું છે, એન્સાયક્લોપેડિયા બ્રિટાનિકા વિશે સાંભળ્યું છે, અહીંયા શરદભાઈ પણ છે લંડનથી, રિઝવાનભાઈ જેવા ઇતિહાસકાર પણ છે, મંચ સામે શ્રોતાઓમાં ઘણી વિશિષ્ટ વિભૂતિઓ છે, બધાએ અલગ અલગ વિશ્વકોશની વાત સાંભળી છે, પણ આ મહિલા વિશ્વકોશ અને એમાં ભારતીય મહિલા વિશ્વકોશ એ વિચાર ક્યાંથી પ્રગટ્યો અને શું છે એની માંડીને વાત કરો. સૌને નમસ્કાર. વિશ્વકોશની સામાન્ય કલ્પના, મને લાગે છે બધાએ વિશ્વકોશ જોયો જ હશે. વિશ્વકોશમાં સામાન્યપણે, હું મારા નહીં બીજા વિશ્વકોશની વાત કરું છું, સામાન્યપણે વિશ્વકોશમાં આલ્ફાબેટિક ઓર્ડર કે અકારાદિ ક્રમ પ્રમાણે શબ્દો અને એના અર્થ અથવા માહિતી આપવામાં આવે છે. મારો વિશ્વકોશ એનાથી થોડો જુદો પડે છે તે રીતે કે આ પ્રથમ ગ્રંથ જે છે વેદથી મહાભારત સુધી સ્ત્રીઓની સ્થિતિ છે અને તેમાં અકારાદિ ક્રમ પ્રમાણે કંઈ સ્ત્રીઓના પ્રોફાઇલ કે પરિચય નથી, પણ સ્ત્રી જીવનના દરેક તબક્કા જન્મથી લઈને મૃત્યુ સુધી દરેક પાસા મેં આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે. કન્યાનો જન્મ, આજે પણ આજના 21મી સદીમાં પણ કન્યાને જન્મ લેવાનો અધિકાર નથી, પણ એ સમયમાં કન્યાને જન્મ લેવાનો અધિકાર હતો કે નહીં ત્યાંથી લઈને કન્યા જન્મ, એનો ઉછેર, એની સ્વતંત્રતા, એનું શિક્ષણ, એની પતિ પસંદગી, વિવાહમાં એનો શું સે રહેતો હતો, માતા તરીકેની સ્થિતિ, એવા સમયના રીત રિવાજો, પત્ની તરીકેનું સ્થાન, વિધવા તરીકેનું સ્થાન, એના વસ્ત્રો, એના આભૂષણ, એનું સૌંદર્ય, એનું શૃંગાર, એ જે પણ કંઈ માહિતી સ્ત્રીને લગતી હોય એ બધી જ મેં આવરી લેવાનો એક પ્રયત્ન કર્યો છે. અને વિચાર ક્યાંથી આવ્યો, આ એક ગ્રંથ છે, હજુ આવા ચાર ગ્રંથ કરવાના છે. વેદથી વર્તમાન સુધી સ્ત્રીઓની સ્થિતિ એ મૂળ વિચાર છે, એનો આ પહેલો ગ્રંથ છે અને બીજા ગ્રંથનું કામ ચાલી રહ્યું છે. પહેલાં હું પાંચેય ગ્રંથની વાત કરી લઉં. અત્યારે ઐતિહાસિક અને મધ્યકાલીન સ્ત્રીઓનો એ જે ગ્રંથ છે બીજો ક્રમ, એના પછીમાં આવશે સલ્તનતકાળ, મુઘલકાળ, મરાઠા, એ પછી બ્રિટિશકાલીન આવશે અને ત્યાર પછી વર્તમાન સ્ત્રીઓની સ્થિતિ વિશેનો એ પાંચમો ગ્રંથ હશે. એટલે આ જે ગ્રંથ છે એમાં અત્યારે વેદથી લઈને વેદથી મહાભારત, અચ્છા મહાભારત સુધી, ઓકે, અને વેદથી વર્તમાનને થતા હું માનું છું બીજા 5-7 વર્ષ મેં મારું જીવન આના માટે જ સમર્પિત કર્યું છે, તો બીજા 5-7 વર્ષમાં હું માનું છું કે પાંચેય ગ્રંથ આવી જશે. અત્યારે મહાત્મા ગાંધી લેબર ઇન્સ્ટિટ્યૂટમાં કામ કરું છું અને સરકારે મારો આ પ્રોજેક્ટ સ્વીકાર્યો છે અને બીજા 4 ગ્રંથ ત્યાં જ થાય એવી મને મોકળાશ પણ કરી આપી છે. બીજો પ્રશ્ન, તમે આ વાત આપણે આની સાથે જ જોડી દઈએ કે વિચાર ક્યાંથી આવ્યો, આ વિચારનું બીજ ક્યાંથી, તમે તો મૂળે તો પત્રકાર, જન્મભૂમિમાં હતી, જન્મભૂમિમાં જ 1992માં, આજથી 23-24 વર્ષ પહેલાં, શ્રી હરિ દેસાઈ ત્યારે અસિસ્ટન્ટ એડિટર હતા, હું હજુ હરેન્દ્રભાઈ એડિટર હતા અને હું બહુ જ નવું, મારું હજુ પત્રકારિતામાં મારા પગરણ થયા હતા. મને યાદ છે એકવાર જતીન દેસાઈ અને અમે 3 જણ ચર્ચા કરી રહ્યા હતા, પ્રાચીન કાળની સ્ત્રીઓની કંઈક વાત નીકળી. અને બીજું જે મુખ્ય પરિબળ છે કે આપણે ત્યાં એવું કહેવાય છે કે સ્ત્રીઓ બિચારી બાપડીને અબળા અને અન્યાય થાય ને અત્યાચાર થાય, એને જન્મ લેવાનો અધિકાર નહીં, અને એ બધું પાછું પહેલેથી ચાલ્યું આવે, એટલે પરંપરાગત રીતે આવી વાતો મેં પણ સાંભળી હતી.
પણ આ વાતો હવામાં હતી. કોઈનો કોઈ આધાર, આધારમાં તો સીતાન દ્રૌપદી કે સીતાનું હરણ ને દ્રૌપદીનું ચીરહરણ, એટલે સ્ત્રીઓને બિચારીને પહેલેથી જ કેટલો બધો અન્યાય થાય. પણ આધાર વગરની વાતો, મને એમ થયું કે ખરેખર સ્ત્રીઓની સ્થિતિ કેવી હતી એના માટે એક સંશોધન કરવું જોઈએ. તો કદાચ મૂળમાં વિશ્વકોશના વિચારમાં આ મૂળ આ હતું, અને એ દિવસે જે ચર્ચા થતી હતી ત્યારે મને એક અસાઇનમેન્ટ પણ આપેલું કે પ્રાચીન કાળમાં સ્ત્રીઓની સ્થિતિ કેવી હતી. તો એ સમયે જન્મભૂમિની લાઇબ્રેરી ઘણી જ સમૃદ્ધ, પણ પ્રાચીન કાળનું કંઈ પણ જાણવા માટે કોઈ એવું સંદર્ભ સાહિત્ય નહીં ક્યાંય પણ. મને લાઇબ્રેરીનો પહેલેથી શોખ, હું હંમેશા લાઇબ્રેરીઓમાં ફરતી રહેતી. છેવટે એશિયાટિક લાઇબ્રેરીમાં થોડાક પુસ્તકો મળ્યા. એ સમયે ઝેરોક્સ કરવાનું કે એવું કંઈ સમજણ નહોતી, એટલે આખા આખા પુસ્તકો મેં ઉતારી લીધેલા, અને એ મારી પાસે આજે પણ છે જે મને સંદર્ભ તરીકે કામ આવે છે. પણ ત્યારે વિશ્વકોશ કરવાનો વિચાર નહોતો, એ એક શ્રેણી જેવું કર્યું હતું જે પાછળથી માનુષી આધિકલ્પના આધિકાયા નામે એ પુસ્તક પ્રકાશિત થયું. 2000ની સાલમાં મેં પ્રાચીન કાળમાં સ્ત્રી એ પુસ્તક લખવાનું શરૂ કર્યું, અને ત્યારે માનુષીમાં જે પ્રકરણ 25 પાનામાં સમાવેશ કરેલો એ જ પ્રકરણ, એ જ વસ્તુ પ્રાચીન કાળમાં સ્ત્રી પુસ્તક તરીકે એ મારા 250 પાનામાં મેં લખ્યું. એટલા બધા સંદર્ભો ત્યારે મારી પાસે હતા. ત્યારે મને પહેલી વાર એવો વિચાર આવ્યો કે ક્યાંય કંઈ સંદર્ભ સાહિત્ય બહુ ઉપલબ્ધ નથી, તો આવો એક વિશ્વકોશ થવો જોઈએ જેમાં સ્ત્રીઓને લગતી બધી જ માહિતી આવી જાય. એટલે મેં એક રૂપરેખા તૈયાર કરી, અને કેન્દ્ર સરકારમાં મુરલી મનોહર જોશીએ એમણે મારો પ્રોજેક્ટ મંગાવ્યો. પણ એના માટે એ ફોર્મેટ એમનું જે હતું એમાં માસ્ટર્સ એ અનિવાર્ય શરત હતી. મેં બીએસસી મુંબઈ યુનિવર્સિટીમાંથી કર્યું હતું, એટલે ગુજરાત સ્ત્રી કેળવણી મંડળના પ્રમુખ વસુબેન એમણે માસ્ટર્સ કરેલું, એટલે એમના નામ સાથે એ પ્રોજેક્ટ મોકલ્યો. પણ સૌથી પહેલાં કોઈએ મારો પ્રોજેક્ટ આવકાર્યો હોય તો એ વસુબેન હતા. પ્રોજેક્ટ મોકલ્યો પણ વાત બહુ આગળ વધી નહીં. મેં ગુજરાતી સાહિત્ય પરિષદ, ગુજરાત સાહિત્ય અકાદમી, નેશનલ બુક ટ્રસ્ટ, ગુજરાતી વિશ્વકોશ અને બીજી નાની મોટી સંસ્થાઓ BAPS સહિતની બધાને મારી ડિઝાઇન મેં મોકલી આપી હતી. પણ મારી ઉંમર કદાચ ત્યારે 32-33 વર્ષની, કોઈએ મને ગંભીરતાથી લીધી નહીં. એટલે આ પછી સાકાર કઈ રીતે થયું સ્વપ્ન? મેં એવું નક્કી કર્યું કે કોઈ નથી સ્વીકારતું તો આ કામ હવે મારે જ કરવું, અને એના માટે આપશ્રીના આગ્રહથી એ સમયનો હું દુરાગ્રહ કહીશ કે એમણે મને MA કરવા માટે ભલામણ કરી. અને મને બીક લાગે કે MAમાં હું પાસ થઈશ કે નહીં. 18 વર્ષ થઈ ગયા હતા BSc કર્યાને, પણ એમના આગ્રહને કારણે. તમને કંઈ પ્રશ્ન હોય તો આપણે પછી પ્રશ્નોમાં લઈ લઈશું. એટલે મેં MA કર્યું સોશિયોલોજીમાં આંબેડકર ઓપન યુનિવર્સિટીમાંથી. ત્યારબાદ PhD કર્યું, કારણ કે સરકારના નિયમો બદલાઈ પણ જાય. MAને બદલે પછી કે હવે PhD પણ જોઈએ, એટલે PhD કર્યું. PhD કર્યું ત્યારે અમે ચારુતર વિદ્યામંડળમાં વલ્લભ વિદ્યાનગર હતા. ચેરમેન ડૉક્ટર CL પટેલ એ મને અધ્યાપક બનાવવા માગતા હતા. ત્યારે મેં 2001માં જે ડિઝાઇન બનાવેલી એ મેં 2010માં એમની સામે મૂકી કે મારે આ કામ કરવું છે, એના માટે MA કર્યું, PhD કર્યું અને આના સિવાય કંઈ કરવું નથી. એમણે મારી ડિઝાઇન જોઈ અને મને કે આ તો નેશનલ લેવલનું કામ છે, તમે કરી શકશો? મેં કહું આ જ કરવું છે, આના માટે MA ને PhD કર્યું, ને આ કર્યા વિના મારે મરવું નથી. તો એમને જે લાગ્યું, પણ એમણે તરત જ મારો પ્રોજેક્ટ સ્વીકાર્યો અને નલિની કોલેજમાં મને એ પ્રોજેક્ટ મારો શરૂ થાય એવી મોકળાશ કરી આપી. અને 2015ની શરૂઆતમાં આ મારો પહેલો ગ્રંથ આવ્યો, અને ત્યાર પછી મારે અહીંયા અમદાવાદ પાછા આવવાનું થયું, અને બીજા 4 ગ્રંથ હવે અહીંયાથી થશે એવું માનું છું. એનો ધ્યાન મંત્ર કંઈક વિશેષ છે, એનો લોગો કંઈક વિશેષ છે, એ કઈ રીતે તૈયાર કર્યો? મારો ધ્યાન મંત્ર હું મેં બધા જ ગ્રંથો વસાવી લીધા છે. 10 વર્ષમાં મેં મારી ઘરની લાઇબ્રેરી એટલી સમૃદ્ધ કરી નાખી કે હું ઘરે રહીને પણ મારો આખો વિશ્વકોશ તૈયાર કરી શકું. તો ઋગ્વેદનો એક મંત્ર છે, ઇન્દ્રાણીના મુખેથી બોલાયો છે, અહમ કેતુરહમ મૂર્ધા મુગ્રા વિવાચની, હું ધજાની જેમ અગ્રણી અને જ્ઞાનવતી છું. તો મારે પણ મારી સ્ત્રીઓને મારી બિચારી બાપડી નથી બનાવી, એના બધા જ પાસા છે,
પણ મારે આ પાસાને પ્રોજેક્ટ કરવું હતું એટલે અહમ કેતુરહમ મૂર્ધા એ મેં ધ્યાન મંત્ર રાખ્યો છે કે હું અગ્રણી અને જ્ઞાનવતી છું અને એના લોગોમાં પણ મારી એ જે સ્ત્રી છે એના એક હાથમાં મશાલ છે એકમાં ખડગ છે એકમાં ફૂલ છે એકમાં પુસ્તક છે અને માથે કળશ છે તો આ લોગો સાથે એ કામ શરૂ થયું વિશ્વકોશના અભ્યાસને આધારે એ વખતના અને આજના કન્યા શિક્ષણ કારણ કે હજુ એ કન્યા શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે સરકારે ઝુંબેશો ચલાવવી પડે છે એ વખતે કેવી સ્થિતિ હતી અને અત્યારે કેવી સ્થિતિ છે એ દિશામાં પણ કંઈક વાત થઈ શકે તો એ સમયની વાત કરું તો વેદકાલીનથી શરૂઆત કરીએ તો કન્યા શિક્ષણ એને લેવાની મોકળાશ હતી એટલું નહીં કન્યા શિક્ષણ ફરજિયાત હતું લગ્ન માટેની સૌથી મોટી લાયકાત એનું શિક્ષણ જ હતું વેદ મંત્રોમાં એવું કહેવાયું છે કે ભણેલી કન્યાને તેના જેવા ભણેલા યુવાન સાથે પરણાવવી અને સ્ત્રીઓને મોકળાશ એ રીતની હતી કે એને જે પ્રકારની કેળવણી જોઈએ એ લઈ શકતી હતી એને કારણે એને આર્થિક સ્વતંત્રતા પણ પ્રાપ્ત થતી એ વ્યવસાયો પણ કરતી અને વસ્ત્રનો વ્યવસાય વસ્ત્ર નિર્માણ એ સ્ત્રીઓનું જ કાર્ય હતું આખા રાષ્ટ્રની વસ્ત્રની જે જરૂરિયાત હોય એ સ્ત્રીઓ પૂરી પાડતી ઘરે ઘરે વણાટ કામ થતા અને એવી રીતે જે વણાટ કામ કરતી સ્ત્રી હતી એનો જે વ્યવસાય કરતી એને સરીવૈત્રી કહેતા વસ્ત્ર રંગવાનું કામ કરતી એને રજયિત્રી કહેતા ભરતગૂંથણ કરવાનું કામ કરતી એને પેશશકરી કહેતા જેમ ધોબીઘાટે કપડાં ધોતી સ્ત્રી ધોબણ એના માટેનો શબ્દ છે વાસહ પલપુલી વાસ એટલે વસ્ત્ર અને પલપુલી એટલે ધોનારી એ રીતે ઘંટીએ અનાજ દળવાનું કામ કરતી તો એને ઉપલ પ્રક્ષિણી કહેતા વાંસની ટોકરી બનાવવાનો વ્યવસાય કરે તો એને વિદલકારી કહેતા સૌંદર્ય પ્રસાધનો બનાવે તો એના માટેનો શબ્દ હતો અંજનીકારી તલવારની મ્યાન બનાવે તો એને કોષકારી કહેતા અને જ્યોતિષશાસ્ત્રનું જે કામ કરતી તો એને જ્યોતિર્વિદ કહેતા ન્યાયાધીશ બનીને દુષ્ટોનો એ જે ન્યાય તોડતી એને ઘોરા કહેતા તો આ થઈ વ્યવસાયની વાત પણ કેટલીક સ્ત્રીઓને આજીવન ભણવું હોય તો ત્યારે એવું જરૂરી નહોતું કે દરેક સ્ત્રીએ લગ્ન કરવા એને ભણવાની છૂટ હતી તો એવી સ્ત્રીઓ ભણી ગણીને મંત્રો રચતી વેદ ગ્રંથોમાં 25 જેટલી સ્ત્રીઓના મંત્રો છે એમાં હું દાખલા આપું 3-4 તો આજે આપણે એમ માનીએ છીએ કે સ્ત્રી સ્વતંત્રતાનો જે કોન્સેપ્ટ છે એ આપણે પશ્ચિમમાંથી આવ્યો અમેરિકા અને યુરોપથી એટલે વિમેન લીબ અને એ આખી પરંપરા જે છે એ તો પશ્ચિમમાંથી આવી અત્યારે અમે નારી સશક્તિકરણની બહુ જ મોટી હા એટલે એ બહુ મોટો ભ્રમ છે કે અમેરિકા કે યુરોપથી એ ધારણા આવી છે આપણે ત્યાં રોમશા વેદ ગ્રંથોમાં છે તો રોમશાનો પરિચય જ એવી રીતે આપ્યો છે કે રોમશા એટલે સ્ત્રી સ્વતંત્રતાની ધ્વજધારિણી અને વેદની શાખાઓ અને શાસ્ત્રો એના રોમ રોમમાં વહેતા એટલે જ એનું નામ રોમશા પડ્યું હતું એવી બીજી સ્ત્રી છે વિશ્વવારા તો વિશ્વવારા આપણે ત્યાં સ્ત્રીઓને મંદિરમાં પૂજારી કર્મ કરવાનો અધિકાર એ છેક 90ના દાયકામાં મળ્યો પણ વિશ્વવારાને વિશ્વની પ્રથમ પુરોહિતા કહી શકાય એ કર્મકાંડો એ વિશ્વવારા કરતી એનું નામ આખું વિશ્વવારા આત્રેય એણે લગ્ન કર્યા નહોતા દાન દક્ષિણાનો જે આરંભ કર્યો વિશ્વમાં પહેલી વાર એ હતી દક્ષિણા યજ્ઞમાં આજે આપણે પુરોહિતને જે સામગ્રી ભેટ આપીએ છીએ એ દક્ષિણા કહેવાય છે એ દક્ષિણા એ આપણે વેદકાલીન દક્ષિણાના નામ પરથી આવ્યું છે ઓકે તો દક્ષિણાએ 11 મંત્રો દાનનો મહિમા કરતા લોકોએ દાન કરવા જોઈએ એ માટે મંત્રો રચ્યા છે હું આજની ભાષામાં એને રજૂઆત કરું લોકો કેવા હોય છે 5 પૈસા પણ કોઈ કોઈને આપવા તૈયાર નથી થતું તો એવા લોકોને ધ્યાનમાં રાખીને દક્ષિણા કહે છે કે ખંત ધરી ખર્ચે નહીં કરે ન પરહિત કામ ખાઈ ન ખવડાવે કદી એ લક્ષ્મી તણો ગુલામ મૃગ કસ્તુરી ભોરિંગ મણી ને મુક્તાફળ ગજરાજ એ ધનથી નિર્ધન ભલો જીવન ના આવે કાજ એવા લોકો બહુ સરળ મંત્રો છે સમજાય એવા અચ્છા આ અનુવાદો પણ આપે જ કર્યા છે ના મેં અનુવાદ નથી કર્યા ભાવાનુવાદ મેં એ શોધ્યા છે અચ્છા
જે રિલેવન્ટ મંત્રો હોય. પણ આ જે મંત્રો છે એ મંત્રો અને જે સંદર્ભો આ બધી જે વાત કરી એ સંદર્ભો સાથેની વાત છે, એ સંદર્ભ ગ્રંથોમાંથી વાત છે કે ઉબડક વાતો છે? એ બિલકુલ ગ્રંથોમાંની જ આ વાત છે, આમાં કાલ્પનિક કશું જ નથી. મેં જે અભ્યાસ કર્યો છે એના આધારે જ આ મેં વાતો મૂકી છે, જે હું મારી નારી કથામાં પણ કરું છું. એ વળી શું નારી કથા? નારી કથા એ વિશ્વકોશ પર આધારિત છે. જ્યારે પહેલી વાર નારી કથા કરવાનો વિચાર આવ્યો હું નલિની કોલેજમાં ચારૂતર વિદ્યામંડળમાં હતી. બરાબર. ત્યાંના અધ્યાપક ભાઈઓએ મને કહ્યું કે નારી કથામાં તો ભાઈઓને ભાંડવાના હશો. એના પરથી મને કેચલાઇન મળી કે મારી નારી કથા એ નારીવાદથી પ્રેરિત નથી, એ પુરુષ વિરોધી નથી, અને નારીની વ્યથા અને વેદનાની નહીં પણ વીરતા અને વિદવત્તાની કથા છે. ત્રણ દિવસની નારી કથા, એમાં પહેલામાં વેદકાલીન સ્ત્રીઓ, બીજામાં પૌરાણિક સ્ત્રીઓ અને ત્રીજામાં રામાયણ મહાભારતની સ્ત્રીઓનું મેં એ બધી વાતો આવરી લીધી છે. અને અગાઉ મેં જે વેદકાલીન વાત કરી, વચ્ચે થોડું પાણી પી લો, એમાં મેં દક્ષિણાની વાત કરી. દક્ષિણાએ તમારે કોની પાસેથી દાનની પ્રેરણા લેવી જોઈએ? તો સૂરજ પાસેથી લો, ગંગા નદી પાસેથી લો. સૂરજ જલતા ગગન મેં દેતા સદા પ્રકાશ, ગંગા હરે પાપ કો કરે ન કિસકી આશ. ધરની ધારે પીઠ પર પ્રાણી માત્ર કા ભાર, સહજ કર્મ ઇસકા બના કરના પર ઉપકાર. ને ગગન પવન જલ ધરની કો દિયો દાન ભગવાન, સો કારણ ઈશ્વર ભયો સબસે અધિક મહાન. ઈશ્વરે સૌથી મોટો દાતા છે, અને એવી રીતે દાનની પ્રેરણા લઈને જો દાન કરે તો એ હંમેશ માટે એનું નામ અમર થઈ જાય છે. પંચતત્વ કો ખા શકે સમન કરાલ સદાય, મહિમા દાતા નામ કો કાલ કભું ન ખાય. અને બાલક કો જ્યો માત પ્રિય ભક્તન કો ભગવાન, યું હી કવિ કુલ કો અતિ પ્રિય દાની જન કા નામ. આ રીતે દાનની આખી વાત એ કરે છે, લોકો દાન દક્ષિણા કરે એ માટે સૌથી પ્રથમ પ્રયત્ન કર્યો એ આપણી દક્ષિણાએ. પણ આપણે ત્યાં જે રીતે સીતા બિચારી એનું હરણ થયું, બિચારી દ્રૌપદીનું ચિરહરણ થયું, આ બધી વાતો તો અમે વાંચીએ છીએ, સમજીએ છીએ, જાણીએ છીએ. તો આ તમારા સંશોધનમાં શું એમાં કંઈ ફેર આવ્યો કે બિચારી બાપડી રહી? સીતાનું હરણ, દ્રૌપદીનું ચિરહરણ એ થયું હતું, પણ એ જીવનની ઘટના હતી, એ એમનું જીવન નહોતું. એમના જીવનના બીજા ઘણા પાસા હતા, એ પાસાઓની પણ હું વાત મારી નારી કથામાં કરું છું. મારી સીતા, મારી સીતા એટલે મારા સંશોધનમાંથી આવેલી સીતા, એ બળોકી છે અને બાહોશ છે, કોઈ બિચારી બાપડી નથી. સીતાનું હરણ થયું એના માટે આપણે જેટલી રડારોડ કરીએ જ ને એટલી એણે નથી કરી. હું શરૂઆત ત્યાંથી જ કરું. રાવણ સીતાનું હરણ કરીને લઈ જાય છે, પછી પાછળ રામનો દૂત હનુમાન ત્યાં આવે છે. સીતાને સમાચાર એવા મળે છે કે રામ પણ પાછળ આવી રહ્યા છે. હનુમાન એમ કહે છે કે હું તમને મારી પીઠ પર બેસાડીને લઈ જાઉં. તો સીતા ત્યારે જઈ શકતી હતી ત્યાંથી, પણ એ કહે છે કે ના, જો હું તારી પીઠ પર બેસીને આવું તો મારા રામનું શું, એમનું પરાક્રમ લાજે, એટલે હું અહીંયા જ રહીશ. રામ આવે, રાવણનો વધ કરે અને પછી મને અહીંથી ધૂમધામથી લઈ જાય. તો પારકા દેશમાં પરાયા લોકો વચ્ચે એ રહે છે, એને સંતાપ છે, દુઃખ છે, પણ એ રડારોડ નથી કરતી. રામ આવે છે, સમાચાર આવી ગયા છે, તો રાવણ વારંવાર એની પાસે આવે છે એને વશમાં કરવા. ત્યારે સીતા કહે છે કે હવે મારા રામ આવી ગયા છે, તું ચે થે રાવણ વહી જશે, છે સમય ઘડી કે બે ઘડી, આ મસ્તી મનમાં રહી જશે, છે સમય ઘડી કે બે ઘડી, છે આંખ છતાં કા અંધ બને, હાથ દીવો લઈ કા કુવે પડે, અભિમાન અશ્વ પર ચડી ચડી, છે સમય ઘડી કે બે ઘડી, પડતી ના પડઘા પડી રહ્યા, અને દુઃખના ડંકા ગડગડી રહ્યા,
જો વિપત વાદળી શિરે ચડી છે સમય ઘડી કે બે ઘડી. પછી રાવણ કહે છે, હોય સમય ઘડી કે બે ઘડી તેની મને પરવા નથી, છે સાચું સુખ આજનું કાલના વિચાર કરવા નથી. ત્યારે પછી આ રાવણ અને સીતા વચ્ચેનો સંવાદ, તો જેને કહો છો સુખ એ છે દુઃખ વાદળની જડી, જો ચોમેરથી ઘેરાય છે સમય ઘડી કે બે ઘડી. રાવણ મદમાં, સત્તા મળી યૌવન મળ્યું ને હાક વાગે છે નામની, જો રાખ્યું ના અભિમાન તો સત્તા મળી શું કામની. તો રાખ અભિમાન પણ જો કાળની ચક્કડ પડી, પણમાં ઉતરશે ગર્વ છે સમય ઘડી કે બે ઘડી. તો જર જોબનને જિંદગીના રંગ જો માણ્યા નહીં, એ મળ્યા શા કામના જો ભોગવી જાણ્યા નહીં. તો સીતા કહે છે, જર જોબનને જિંદગી છે ચાર દિન ચંદા ઘડી, પાછળ અંધેરી રેન છે સમય ઘડી કે બે ઘડી. મદ આંખમાં મદિરા મુખે ને મદિરાક્ષીઓના સંગમાં, રહેશે અમારી જિંદગી આખર લગી આ રંગમાં. તો કાળની સાંકળમાં ખૂટી રહી બસ એક જ કડી, બાંધીને લઈ જશે જમદૂત છે સમય ઘડી કે બે ઘડી. અને એ બે ઘડીનો સમય પૂરો થાય એ પહેલાં રાવણ ઢંઢેરો પીટાવે છે સીતાને વશમાં કરવા. અને એમ કહે છે કે ઢંઢેરો પીટાવી દે છે કે રામનું મૃત્યુ થઈ ચૂક્યું છે. ત્યારે સીતાને એ સમાચાર પહોંચે છે તો એ જરાય વિચલિત નથી થતી. એટલે મૂળે તો સીતા ઘણી સમજુ વિદ્વાન એ રીતને, અને બહાદુર પણ ખરી, કારણ કે એ વિચલિત નથી થતી, વિચલિત નથી થતા. અને ત્યાં એ વિદુષી હતી, સામુદ્રિક શાસ્ત્રમાં પારંગત હતી. જ્યોતિષમાં જેમ હાથની રેખાઓ પરથી ભવિષ્ય જોવામાં આવે છે, એમ શરીરના સામુદ્રિક શાસ્ત્રમાં શરીરના અંગો જોઈને ભવિષ્ય જોઈ શકાય છે. સીતા એ શાસ્ત્ર જાણતી હતી. એટલે જ્યારે રાવણ ઢંઢેરો પીટાવે છે ત્યારે સીતા પોતાના અંગો જોઈને કહે છે, મારામાં વિધવાનું એક પણ લક્ષણ નથી, બધા જ લક્ષણ સૌભાગ્યવતીના છે. તો એ કયા લક્ષણોની વાત કરે છે? એ કહે છે કે મારા કેશ ઝીણા સરખા અને શ્યામવર્ણા છે, મારી બંને ભ્રમર એકબીજાને સ્પર્શ કરતી નથી, મારા દાંત અડોડ અને હારબંધ ગોઠવાયેલા છે, મારા નખ એ ચકચકિત અને ઉતાર ચઢાવ છે, મારા શરીરનો વર્ણ મણિ જેવો ઉજ્જવળ છે, મારા શરીરના રૂવાંટા કોમળ છે, મારા પગની દસે આંગળી અને પગની પાની એ બારેવાના જમીનને અડકે છે. આ બધા લક્ષણો સૌભાગ્યવતી સ્ત્રીના છે, તો હું વિધવા થઈ નથી. એટલે બેઝિકલી આખે આખી જે શારીરિક અંગોપાંગોની કે એની જે સામુદ્રિક શાસ્ત્રની વાત કરી, સીતાએ એનું બિલકુલ કોઈ જ્ઞાન લીધેલું છે કે એ રેફરન્સ ક્યાંથી મળે છે કે સીતા સામુદ્રિક શાસ્ત્રના નિષ્ણાત હતા કે એ આવી રીતે વિદુષી એમને મળ્યું હતું? આનો કોઈ શાસ્ત્રોક્ત રેફરન્સ, કારણ કે વાલ્મીકી રામાયણ તમે સાંભળો કે વાંચો કે બીજા કોઈ પણ રામાયણ, રામચરિત માનસ કે જે કે કથાકારોના રામાયણમાં પણ આવો કોઈ ઉલ્લેખ નથી. વાલ્મીકી રામાયણમાં સીતાના લગ્ન જ્યારે થાય છે, એને જ્યારે વનવાસે જવાનું થાય છે, રામ ના પાડે છે, તો સીતા કહે છે કે હું મારા પિતાના ઘરે હતી ત્યારે સામુદ્રિક શાસ્ત્રીઓ અને જ્યોતિષ શાસ્ત્રીઓ એ મારે ત્યાં વારંવાર આવતા, અને એમણે મને એ સમયે કહેલું કે તારા નસીબમાં વનવાસ લખાયો છે. ઓકે, હું ત્યારથી જ તૈયાર હતી અને વારંવાર આવતા, એનું ઇન્ટરપ્રિટેશન એવું છે. સીતાને આ શાસ્ત્રનો શોખ હતો અને પિતાના ઘરે જે સામુદ્રિક શાસ્ત્રીઓ આવતા એની પાસેથી એણે જ્ઞાન મેળવ્યું હશે, એટલે જે પોતાના આ અંગો અવયવોનું
વર્ણન કરીને કહે છે કે હું મારામાં એક પણ લક્ષણ આવું નથી. ટીનાબેન, આનો રેફરન્સ કયા પુસ્તકમાં મળે છે? એટલે આમ આપના વાલ્મીકી રામાયણમાં આ છે. આમાં દરેક વાત મેં સંદર્ભ સાથે લખી છે. બરાબર બરાબર. અને સીતાનું સામુદ્રિક શાસ્ત્રનું જ્ઞાન એ પણ આમાં તમને મળશે સંદર્ભ સાથે. હા, મારે એક પ્રશ્ન હરિભાઈ એ પણ પૂછવો છે કે આપ આટલા અભ્યાસુ રહ્યા છો અને આપણે મહિલા વિશ્વકોશ તમે તૈયાર કર્યો છે, તો મને વિશ્વાસ છે કે તમે વેદકાલીન વ્યવસ્થાથી લઈને અત્યારની આ વ્યવસ્થા સુધી તમે ઘણો અભ્યાસ કર્યો હશે, તો ક્યાં આ વર્ણ એટલે ક્યાં આ આ વ્યવસ્થામાં આમ જેને કહેવાય કે એક પ્રકારની અધોગતિ કેવી રીતે આવી? સામુદ્રિક શાસ્ત્રની નિષ્ણાત સીતાને આપણે કેમ માત્ર બિચારી બાપડીને ઝાડ નીચે રડતી જ દેખાડી? કે દ્રૌપદી વિશે આપણે એટલું જ જાણીએ છીએ કે એક ઉગ્ર અને મને એવું લાગે છે કે મૂળભૂત રીતે આપણને સ્ત્રીઓને પોતાના એ પોતે બહુ બિચારી બાપડી છે, મારી સાથે અન્યાય થયા કરે છે એવું એ પોતે પણ માને છે. હું એવું માનું છું કે જરૂર એ કંઈ બધા કંઈ બધી રીતે સુખી નથી હોતા, પુરુષો બધા સુખી ને સ્ત્રીઓ બધી દુઃખી એવું નથી હોતું, પણ આ જે બાબત છે સ્ત્રીઓની એને કદાચ વધારે પ્રોજેક્ટ કરવામાં આવે છે કે એની સાથે અન્યાય થાય છે, અત્યાચાર થાય છે. નાનપણથી એ વાત સ્ત્રીના મગજમાં ઠસાવી દેવામાં આવે છે, એટલે મોટાભાગના વક્તાઓ કે લેખકો પણ એવી રીતે જ પોતાની વાત મૂકે કે બિચારી સ્ત્રી, અને સ્ત્રીને મજા પડે એવું સાંભળવામાં. અને આપણા એક સ્વામી તો પાછે એટલી હદે કે જાહેર સમારંભમાં એમ કે સ્ત્રીની ક્રાંતિકારી સ્વામી ગણાય, પણ કે સ્ત્રીની તો બુદ્ધિ પાનીએ હોય. પણ મારે એ પૂછવું છે કે શાસ્ત્રોનો અભ્યાસ જ્યારે તમે કર્યો છે, કયા ક્ષણે કયા એવા રેફરન્સ સાથે તમને એવું ખબર પડી કે અહીંયાથી આ ડીપિંગ શરૂઆત થઈ છે? એક જે બહુ ઉત્કૃષ્ટતા સ્ત્રીની આલેખાતી હતી એમના શાસ્ત્રોમાં, એ સાહિત્યમાં, એ સમાજમાં, એ વ્યવસ્થામાં, ત્યાંથી લઈને અભ્યાસ પછી એ ડીપ થવા માંડ્યું કે આ ક્ષણે આ સમય પછી એ ઇટ ઇઝ ડીપિંગ ડીપિંગ. જો હું તમને કહું કે મેં અત્યારે હું વેદથી મહાભારતની વાત તમારી સામે કરી શકું. વેદકાલીન ઉપનિષદ એમાં પણ સ્ત્રીની એવી જ સારી સ્થિતિ હતી. સૂત્રકાળમાં જ્યારથી બાળ વિવાહનો આરંભ થયો એનું ભણતર ને બધું ધીમે ધીમે ઓછું થવા માંડ્યું. મનુસ્મૃતિમાં આપણે મનુસ્મૃતિને હંમેશા ભાંડતા હોઈએ છીએ. મનુસ્મૃતિમાં સ્ત્રીનો ભણવાનો અધિકાર લગભગ છીનવી લેવાયો, તે છતાં સ્ત્રીને માન આપવાનું તો એમાં પણ લખ્યું છે. પછી તે એ સમય આવ્યો કે સ્ત્રી ગુરુકુળમાં ન જાય ભણવા માટે, પણ ઘરે જે લોકો વિદ્વાનો આવતા હોય, જેમ સીતા ઘરે રહીને ભણે, બરાબર, ભાઈઓ પાસે, પિતા પાસે, માતા પાસે એને ધીમે ધીમે દરેક પ્રકારનું શિક્ષણ મળવા માંડ્યું. પણ એટલે એનો અર્થ એ થયો કે સ્મૃતિકાળ પછી જ એને એ ડિટોરિએશન ધીમે ધીમે ડિટોરિએશન થવા માંડ્યું, પણ કન્યા શિક્ષણનો અધિકાર અથવા તો એ જે સ્ત્રી યુદ્ધમાં પણ જતી, કારણ કે આપણી પહેલી જે સ્ત્રી છે વિશપલા, આપણે ઝાંસીની રાણી અથવા કઈ કઈની વાત કરીએ, પણ વિશપલા વેદની છે જે સૌથી પહેલી વીરાંગના છે, બરાબર, એ યુદ્ધમાં ગઈ હતી એના પતિ સાથે, તો પાછળથી પણ, એટલે એવી સ્ત્રીઓ પુરાણોમાં પણ મળે છે, બરાબર. અને દ્રૌપદીની વાત કરીએ તો દ્રૌપદી પોતે એ ગણિત શાસ્ત્રમાં પારંગત હતી. મને ખુલ્લી મળે દ્રૌપદી ગણિત શાસ્ત્રમાં પારંગત હતી. ઓકે, વનવાસમાં જ્યારે દ્રૌપદી ને સત્યભામા વાત કરતા હોય છે તો એક પોતે કહે છે કે ઇન્દ્રપ્રસ્થમાં યુધિષ્ઠિરને ત્યાં 100,000 દાસીઓ હતી, એ સૌની ગણતરી હું કરતી હતી. એ એમના નામ, એમના કામ, એમના રૂપ, એમના શણગાર, 100,000 દાસીઓ હતી, 100,000 દાસીઓ, અને એમણે ન કરેલા કામ એ બધાથી હું જાણતી હતી. યુધિષ્ઠિર ઇન્દ્રપ્રસ્થમાં નગર ભ્રમણમાં નીકળે ત્યારે એમની પાછળ 100,000 ઘોડા ને 100,000 હાથી ચાલતા, એ બધાની ગણતરી હું કરતી હતી. અને
વરુણના રત્નાકર સાગર જેવો ખજાનો, એ ખજાનાનો વહીવટ માત્ર ને માત્ર હું સંભાળતી હતી. કારણ કે પાંડવો એમની અસ્ત્રશસ્ત્ર વિદ્યામાં રમમાણ રહેતા હતા, એમની પાસે ખજાનાનો વહીવટ કરવાનો કોઈ સમય નહોતો. ખજાનામાં શું આવે છે, શું જાય છે એ માત્ર હું જાણતી, પાંડવો કશું જ જાણતા નથી. બધો વહીવટ હું કરતી હતી. એટલે ગણિત શાસ્ત્રી તો હતી જ, પણ પાંડવોની નાણાં મંત્રી, મહેસૂલ મંત્રી અને ગૃહમંત્રી પણ દ્રૌપદી જ હતી. ક્યાં વાત, આપણે બહુ સરસ મોડ ઉપર છીએ આખા સંવાદના. આપણે સૌ આપણે ઇન્ટરેક્શન પણ શરૂ કરીએ, પણ બિફોર દેટ આઈ કાન્ટ રેઝિસ્ટ માય સેલ્ફ. કયું એવું એક પાત્ર તમને ખૂબ પસંદ પડી ગયું છે, ગમી ગયું છે, જે તમારું ફેવરિટ થયું હોય અને તમે એનો ઉલ્લેખ કરવાનું હંમેશા પસંદ કરો? આમ તો બધા પાત્રો હૃદયની નજીક જ છે, પણ મને પોતાને વિશ્પલાનું જે પાત્ર છે એ રાણી હતી સૌથી વધારે ગમે છે. એટલા માટે કે વિશ્વની પહેલી વીરાંગના હતી અને ખેલ રાજાની એ રાણી. એકવાર ઓચિંતું આક્રમણ થાય છે ત્યારે ખેલ રાજા નાસીપાસ થઈ જાય છે કે શું કરીશું, ચિંતામાં પડે છે. એટલે વિશ્પલા એમને પૂછે છે કે શું કામ ચિંતા કરો, શું વાત છે? એ કંઈ કહેતા નથી. પછી વિશ્પલા કહે છે કે ચિંતાથી ચતુરાઈ ઘટે, ઘટે રૂપબલ જ્ઞાન, ચિંતા મળી અભાગણી, ચિંતા ચિતા સમાન. તો એ સ્વામી, ચિંતા તો ચિતા સમાન છે, તમે શા માટે ચિંતા કરો છો એ તમે મને જણાવો. અને વિશ્પલાને પછી એ કહે છે દુશ્મનોએ ઓચિંતું આક્રમણ કર્યું છે તો શું કરીશું? તો વિશ્પલા કહે છે હાથ પર હાથ ધરીને બેસી રહેવાથી તો કશું નહીં થાય, આપણે યુદ્ધમાં જઈએ. પણ ખેલ રાજા નાસીપાસ થઈ ગયા હતા તો એમને પાનો ચડાવવા વિશ્પલા એ કહે છે શૂર પૂછે ને ટીપણું, શુકન ને પૂછે શૂર, મરવાને મંગળ ગણે, રણ ચડે મુખ નૂર, અને ધરમ ધરાને કાજ, ધીંગાણે શૂરા ચડે, મર્દો કેરી લાજ તો માથા દેવામાં રહે. તમે યુદ્ધમાં જો શહીદ થઈ જશો તો તમારું નામ અમર થઈ જશે. કીર્તિ કેરા કોટડા, પાડ્યા નહીં પડંત, અને નામ રહેતા ઠાકરા, નાણા નહીં રહંત. તમારી કીર્તિ હશે એ કાયમ રહેવાની છે. એ જે રીતે વાત કરે છે તો ખેલ રાજા યુદ્ધમાં જવા તૈયાર થાય છે અને વિશ્પલા એ સેનાપતિ બને છે, યુદ્ધમાં જાય છે. એ યુદ્ધમાં એ ઘવાય છે, એનો એક પગ કપાય છે. દેવોનું આહવાન કરે છે અશ્વિની કુમારો, એ દેવોના વૈદ્ય, વિશ્પલાને લોખંડનો પગ બેસાડે છે. તો વિશ્વની પહેલી પ્લાસ્ટિક સર્જરી આપણે વિશ્પલા પર થઈ. લોખંડના પગ સાથે ફરી યુદ્ધમાં જાય છે અને જીતીને આવે છે. ત્યારે એને બધો જ યશ ખેલ રાજા વિશ્પલાને આપે છે. કહે છે નારી નમણી નેહમાં, રણમાં શક્તિરૂપ, એ શક્તિના તેજને નમતા મોટા ભૂપ. મારા તરફથી એક છેલ્લો સવાલ કરી લઉં કે ગુજરાત સાથે સંબંધ આવતો હોય એવી એવા નારી પાત્રો ખરા કે? આમાં વેદથી મહાભારતનો જે અભ્યાસ છે એમાં રેવતી, બલરામની પત્ની, એનો ગુજરાત સાથે સંબંધ બલરામની પત્ની તરીકે જ નહીં, પણ એ વિશ્વની પહેલી વૈજ્ઞાનિક, સ્ત્રી વૈજ્ઞાનિક. વૈજ્ઞાનિક ડબે હંમેશા વિચારતી, રેવતની રહીતી પરણીને દ્વારકા આવી. એ સમયે સૌરાષ્ટ્રના પથરાળ જમીન, ખેતી થઈ ન શકે, એટલે બંને જણાએ, બલરામ અને રેવતી બંનેને ખેતીનો શોખ, તો વારંવાર એમણે જમીનને ખેડે ખેડીને ફળદ્રુપ બનાવી. આ સંસારે સર્જન હારે, સર્જ્યા નરને નારી, સોંપી જવાબદારી. બંને જણા રાજા અને રાણી પ્રજા માટેની પોતાની જવાબદારી ઉપાડી લે છે. એમના પ્રયત્નોને કારણે એ અનાજના ભંડારોથી પછી એ ભરેલું રહે છે, ખેતરો પાકથી લહેરાય છે. અને આગળ ઉપર એ વરસાદ આધારિત ખેતી હતી, વરસાદનું પાણીનો સંગ્રહ કરવા રેવતીએ નાના મોટા જળાશય અને બંધ બનાવ્યા. આજે સૌરાષ્ટ્રમાં ચેકડેમની જે પરંપરા છે એના મૂળમાં રેવતીએ બંધાવેલા બંધ છે. અને પછી વરસાદ જ્યારે આવે ત્યારે ખેતી સારી થાય, પણ જ્યારે વરસાદ ન હોય
એ સમય શું કરવું? બલરામ રેવતીન કહે છે, તું આનો વિરસ્તો શોધી કાઢ. એ પોતે વૈજ્ઞાનિક ઢબે વિચારી શકતી એટલે કૂવામાંથી પાણી ખેંચતા કોષની શોધ એ રેવતીએ કરી. આપણે વૈજ્ઞાનિકોની વાત આવે ત્યારે સુનિતા વિલિયમ્સ કે કલ્પના ચાવલાની વાત કરીએ, પણ વિશ્વની પહેલી જો વૈજ્ઞાનિક હોય તો એ રેવતી હતી. એને લોકકલ્યાણના એટલા કાર્યો કર્યા કે ગિરનારની તળેટીમાં રેવતી કુંડ એને અંજલિ આપવા માટે બનાવવામાં આવ્યો છે. આપણે એવા પણ પાત્રો મળ્યા કે જેમાં સ્ત્રીઓ એટલી બડુકી હતી કે એમના પ્રેમીઓના અપહરણ પણ કરાયા અને એને માન્યતા પણ મળી. રેવતીની સાથે ગુજરાતનો જે બીજો સંબંધ આવે છે રેવતીની સાથે રૂકમણી, એ પોતે એના લગ્ન, એનો ભાઈ રૂકમી એ એના લગ્ન શિશુપાળ સાથે કરવા માગતો હતો, પણ રેવતી રૂકમણી લેખન વાંચન એનું જ્ઞાન, પહેલું અક્ષર જ્ઞાન મેળવનાર સ્ત્રી એ પદ્મ પુરાણની સુલોચના, પણ સૌથી પહેલો પ્રેમપત્ર લખનાર સ્ત્રી હોય તે રૂકમણી. એને પત્ર લખ્યો કૃષ્ણને, કારણ કે કૃષ્ણના માત્ર એના રૂપગુણને પરાક્રમ વિશે જાણીને એના પ્રેમમાં પડી ગઈ હતી. અને કૃષ્ણને એ લખે છે, જ્યારે રૂકમી કહે છે કે આ શિશુપાળ સાથે લગ્ન કરવાના છે, તો રૂકમણી એકદમ ગુસ્સે થાય છે કે આ કોણ છે કહેનારો, માતા પિતા તો તૈયાર છે લગ્ન માટે. તો એ લખે છે, તમે મારું હરણ કરી જજો અને હું સગા સંબંધોથી વીંટળાયેલી હોઉં તો તમે મારું હરણ કઈ રીતે કરી જશો એનો વિચાર તમને આવતો હશે. તો હું તમને કહું છું, તમે કહેશો હરણ કઈ પેર થાય તેનો તમને કહું ઉપાય. અંકુળ કન્યાનો ધર્મ એ નગર બહાર અંબિકા છે, જે પ્રથમ જઈ તેની પૂજા કરે વળતી કન્યા વરને વરે. લગ્ન દિવસ આડે દિન એક અંબિકા પૂજન હોય અભિષેક. એટલે અમારા કુળમાં એવો રિવાજ છે કે લગ્નને આગલે દિવસે કન્યા પોતાની સખીઓ સાથે અંબિકા પાર્વતીના દર્શને જાય, જે નગરની બહાર છે, અને ત્યાંથી પાછા ફર્યા પછી કન્યા વરને પરણે છે. એ સમયે હું એકલી હોઈશ, મારી સાથે મારા કોઈ સ્વજનો નહીં હોય, એટલે તમારે કોઈનો નાશ નહીં કરવો પડે અને તમે ત્યાંથી મારું હરણ કરી જજો. એ પત્ર લખીને એ દૂત સાથે કૃષ્ણને મોકલે છે. કૃષ્ણ વાંચે છે એમાં શું લખ્યું છે, તો રૂકમણીએ લખ્યું છે, કાગળ લખે કુંવારી એક કન્યા રે, જાન લઈ આવ્યા શિશુપાલ રાણા રે, ભારે ભૂપોથી મંડપ ભરાણા રે, વાલા વહેલાવ જુવન માણી રે. એ પત્રમાં જ કઈ રીતે હરણ કરવું કાવ્યમાં કઈ રીતે છે, અંબા પૂજીને જઈ પાછા વળશું રે, આવી રથકને આપને મળશું રે, સાકર દૂધે ભળે એમ ભળશું રે, વાલા વહેલાવજો વન માણી રે. અને એ જી બિલકુલ, આપણે એક પ્રશ્નોત્તરી કરવી છે. પ્રશ્નો જો ઓડિયન્સ પાસે હોય તો આપણે લઈ લઈએ. એ પહેલા એક દુહાથી આપણે એક કામ કરીએ, દુહાથી એન્ડ કરીએ ત્યાં સુધી આપણે એક પ્રશ્ન લઈએ. મારી નારીને વિશ્વકોશના અભ્યાસ બાજુ અંજલિ આપું તો, કો ઘોડો કો પરખડો કો સુચંતી નાર, સર્જન હારે સરજિયા ત્રણ રતન સંસાર, ત્રણ રત્નમાં નારી એક રત્ન, અને નારીને નિંદા કરવાનો જે એક ચલણ છે, નારી પોતે પોતાની નિંદા કરે છે. તો મારી કથામાં હું અંતે એમ કહેતી હોઉં છું, નારીને નવનિંદીએ નારી રત્નની ખાણ, નારી ઘરનું નૂર છે નારી જગતનું માન. આભાર. એની ક્વેશ્ચન્સ? એની? યસ પ્લીઝ. યા સોરી, પ્લીઝ વન મિનિટ. ટીનાબેન, આપના ટાઇટલમાં મને જે દેખાઈ રહ્યું છે એમાં અખંડ ભારત
એટલે એ ફ્રેમમાં કેન્દ્રમાં રાખીને આપે આ કર્યું છે. અને મારો એક નમ્ર સૂચન છે કે એનું ઈ એડિશન પણ આપ સાથે સાથે જો મૂકો તો બહુ મોટા વાચક વર્ગ સુધી આ પહોંચાડી શકાય એવું સૂચન છે. ટાઇટલ વિશે થોડીક સ્પષ્ટતા કરશો કે અખંડ ભારતને કેન્દ્રમાં રાખીને એ રાખ્યું છે. એટલે આ ભારતનો નકશો જ છે આમ તો. માઇક્રોફોન. સાંસ્કૃતિક ભારત. હા, આ ભારતીય મહિલા વિશ્વકોશ નામ છે એટલે ભારતનો નકશો, અને એમાં સ્ત્રી એવી રીતે મૂક્યું છે. એટલે એમાં બીજી કોઈ કલ્પના મેં નથી કરી, મેં માત્ર એને ભારતના નકશામાં સ્ત્રીને મૂકવાની. અને અને વલ્લભ વિદ્યાનગરમાં કનુ પટેલ છે, બહુ જાણીતા ચિત્રકાર જી, એમણે મને આ લોગો બનાવીને આપ્યો છે. ડિઝાઇન એમની છે. જી જી ઓકે. યસ સર. બેન માફ કરીએગા, મેં હિન્દીમાં બોલ છું. જી જી બિલકુલ બિલકુલ. દેખીએ મેં બહુત હી સર જી, આપ થોડા સા માઇક્રોફોન બહુત હી દિલચસ્પી સે મેં સુનતા રહા હું, પર એક ચીજ મેં નહીં સમજ પા રહા હું. આપને કઈ બાર કહા કે વિશ્વ કી પ્રથમ નારી, વિશ્વ કી પ્રથમ નારી. મેં ભારત કી પ્રથમ નારી સમજ સકતા હું. એસા વિશાલ જ્ઞાન તો કિસી કા નહીં હોગા કે યે દાવા કર સકે કે વિશ્વ કી પ્રથમ નારી થી. વેદકાલીન સંસ્કૃતિ જો હૈ વો સબસે પ્રાચીન સંસ્કૃતિ માની જાતી હૈ, તો જો વૈદિક મહિલા હૈ જિન્હોને કુછ ભી અચીવ કિયા હૈ તો હમ કહે સકતે હૈ કે વો વિશ્વ કી પ્રથમ નારી થી. ઇજિપ્ત યા એસી કોઈ સંસ્કૃતિ કા કોઈ રેફરન્સ નહીં હૈ વહાં પહેલી? ના, ત્યાં મેં ઇજિપ્ત કા મને વો મેરે ઇસમે નહીં લિયા હૈ તો મેરા ઉસકા અભ્યાસ નહીં. નહીં, વો કહે રહે હૈ કે હમ વેદકાલીન સંસ્કૃતિ કો હમારી સબસે પહેલી સંસ્કૃતિ ગિન રહે હૈ, તો ક્યા આપ ઇજિપ્ત કી સંસ્કૃતિ યા ઉનસે કોઈ કમ્પેરિઝન આપ કર રહે હૈ મેસોપોટેમિયા યા વહાં પે? કમ્પેરિઝન નહીં કિયા હૈ. મારો એંગલ થોડો કદાચ જુદો, થોડું નહીં માઇક્રોફોન થોડી નહીં, મારો એંગલ થોડો કદાચ જુદો હોઈ શકે. ટાઇટલ ભારતીય મહિલા વિશ્વકોશ, એમાં હાલ વાત થઈ જે એ વૈદિક અને પુરાણિક પાત્રોની થઈ, એમાં અર્વાચીન પાત્રો. હું નેશનલ આર્કાઇવ્સમાં કામ કરું છેલ્લા 72 વર્ષથી અને લગભગ જળવાયો છે. મૂળ દસ્તાવેજો એલિઝાબેથ ફર્સ્ટ, વિક્ટોરિયા, માર્ગારેટ થેચર, આ બધાના મૂળ દસ્તાવેજો જ્યાં સચવાયા છે, જેનાથી પ્રમાણ સાથે તમે વાત કહી શકો. હાલ તમે જે આધાર લીધો છે એ મિથ કથાઓનો જ છે. તો એવી રીતે હાલ જે કંઈ પણ ઘટનાઓ બને છે, જે કંઈ અર્વાચીન મહિલાઓ એ લોકોને પણ ભવિષ્યમાં આમાં સામેલ કરવાની સંભાવના. મેં અગાઉ કહ્યું એમ ભારતીય મહિલા વિશ્વકોશના 5 ગ્રંથ થવાના છે. આ પહેલો ગ્રંથ છે જેમાં મેં વેદથી મહાભારત લીધું છે, અને આપણી સંસ્કૃતિમાં વણાયેલા પાત્રો છે. વેદકાલીન સંસ્કૃતિ એ આપણો રીત, એ માત્ર એક મતલબ કે ધાર્મિક ગ્રંથો નહીં પણ આપણી જીવન જીવવાની પદ્ધતિ હતી. તો વેદથી લઈને મહાભારત અને ત્યાર પછીના કાળનું કામ અત્યારે ચાલી રહ્યું છે. એક ગ્રંથ કરતાં મને 2-2.5 વર્ષ જેવું લાગી જાય છે. અને બિલકુલ ઓથેન્ટિક જે રેફરન્સ છે, સંદર્ભ સાહિત્યો નિષ્ણાતોએ વિદ્વાનોએ લખેલા ઓરિજિનલ જે ગ્રંથો છે એ બધાનો આધાર લઈને મારા પુસ્તકમાં પણ મેં સંદર્ભ સાથે જ લખ્યું છે. અને એમાં આવો કોઈ ગ્રંથ કે એવું કંઈ અગાઉ થયું નથી, એના માટે જ મેં આ ગ્રંથ કર્યો છે. એમણે સૌથી કદાચ તમે મિસ કર્યું, આઈ ડોન્ટ નો તમે પહેલેથી છો કે નહીં, પણ એમણે શરૂઆતમાં જ કીધું કે આ અત્યારે મહાભારત સુધીનો સમય વ્યવસ્થા આ અહીંયા પ્રદર્શિત પુસ્તકમાં છે, એના પછી બીજા 4 ભાગ આગામી 5-1 વર્ષમાં આવી શકે એમ છે. શી ઇઝ વર્કિંગ ઓન ઇટ. સો મેબી કદાચ તમે જે કહેવા માંગો છો, પૂછવા માંગો છો એ રેફરન્સીસ તમને અર્વાચીન સ્ત્રીનો 5મા ગ્રંથમાં આવશે, પણ એ ભારતની બધી ભારતની આવશે. યસ, આપણે એક જ સવાલ હવે લઈ શકીશું ને એ પછી આપણે પૂરું કરવું પડશે. અંગ્રેજી કે હિન્દીમાં? હિન્દી અને અંગ્રેજી બંનેમાં કરવાનો અત્યારે અમે લોકોએ વિચાર કર્યો છે. અમને કોઈ બહુ એના માટે પણ ફંડિંગ લઈ આપો ને. પૈસા મળે તો માણસ નથી મળતો એવું થાય છે ને. યસ મેમ. નહીં, તમે માનુષીમાં લખ્યું છે એટલે તમને
ફેમિનિઝમમાં કદાચ આધાર છે હેને? તમે માનુષી મેગેઝિનમાં લખ્યું છે, તમે કીધું માનુષી મેગેઝિન નથી, માનુષી મારી મારી પુસ્તકનું નામ છે. અચ્છા સોરી. ઇનિશિયલી એમણે જે ખૂબ કામ કર્યું અને એના જે 2-3 વર્ષ રેફરન્સમાં રહ્યા એમનું એમણે પુસ્તક કર્યું એનું નામ માનુષી આધી કલ્પના આધી કાયા. માનુષી આધી કલ્પના આધી કાયા. તમે મુંબઈમાં રહો છો? અહીંયા અમદાવાદમાં રહું છું હવે. મુંબઈમાં જર્નલિઝમની શરૂઆત કરી. એટલે રહેતા હતા? હા રહેતા હતા મુંબઈમાં. એસએનડીટી યુનિવર્સિટીમાં તો તમે ડેફિનેટલી સાંભળ્યું છે અને ત્યાં તમે નીરાબેન દેસાઈ નો તો જરૂર સાંભળ્યું, નામ સાંભળ્યું છે એમનું. અને તમે જે જન્મભૂમિમાં કામ કરતા હતા ત્યાં તો સોનલ, તો સોનલ શુક્લા, હા સોનલને જરૂર ઓળખો છો. વિભૂતિબેન પટેલ, હા એમને બધાને તો ઓળખો જ છો. તો એ લોકો ના, મારી વાત નથી થઈ કારણ કે હું ફેમિનિસ્ટ નથી. અને બીજું માત્ર વિશ્વકોશની ચર્ચા એમની સાથે થયેલી, એ લોકો કોઈએ પ્રાચીન કાળનું કશું કામ કર્યું નથી. એટલે આ મારે મારી રીતે મારે મારો જે કોન્સેપ્ટ છે એ પ્રમાણે મેં એને ડિરાઈવ કર્યું છે. એટલે પછી એમણે તો પછી તમને રોમિલા થાપરનું બી તમે તો સાંભળ્યું જ હશે. એટલે રોમિલા થાપર એટલે એ બધાનું સાંભળ્યું છે. પણ આઈ એમ શ્યોર કે શી મસ્ટ હેવ હર્ડ ઓલ ધીસ રિસ્પેક્ટેડ નેમ. એવરીથિંગ ઇઝ આઈ એમ સોરી ટુ સે સાથે એનો સંબંધ નથી, એને બહુ સ્પષ્ટ ના. બટ વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે ઇઝ ધેટ વેન યુ સે ઓલ ધીસ થિંગ્સ, તમે કયા આધારે કહો છો આવું કે વિમેન પહેલેથી જ આવાય છે? મને મેં બધું સંદર્ભ સાથે જ લખ્યું છે એટલે તમે વિશ્વકોશ વાંચ્યા પછી આપણે ડિસ્કશન કરીશું. એટલે મારે માત્ર એટલું જ કહેવું છે બિફોર વી સમ અપ ધી સેશન કે આ એમનો મંતવ્ય છે ને આ પુસ્તકમાં એના રેફરન્સિસ સંદર્ભો છે. એટલે બિફોર વી કમેન્ટ એન્ડ બિફોર વી ગો ઓન ધેટ આઈ થિંક આઈ એમ નોટ ડિનાઈંગ વોટ યુ હેવ રિટન, બટ વોટ આઈ એમ ટ્રાઈંગ ટુ સે ઇઝ ધેટ ધેર ઇઝ already lots and lots written. I'm talking about India. I'm sure. I'm talking only about but I'm India. Sure you have not read this book. I'm sure. No. You read it and then we'll discuss. No, what I'm trying to say is you have said that, you know, this is only I'm the first person which I have a... તો મને વિશ્વકોશ તમે લાવી આપો. On that note, let's sum up this session with all due respect of these names. There's plenty, 1 minute, there's plenty written and... She has already covered those... 75 months of... Including Romila's work. Ma'am, do you have a question than the... તમારો સવાલ શું છે? સવાલ હોય તો આપણે આગળ વધીએ, નહીતર I have only... હરીભાઈ, let me... હા તમે આ સેશન પછી કરી શકશો, મારી પાસે માત્ર 5 મિનિટ છે જેમાં મારે સમઅપ કરવાનું છે. ઇફ યુ હેવ અ ક્વેશ્ચન્સ નો ધેન લેટ્સ ગો અહેડ. એની કન્ક્લુડિંગ નોટ્સ ફ્રોમ યોર સાઈડ ઇન 30 સેકન્ડ્સ. આઈ એમ સો સોરી, ઇન 30 સેકન્ડ્સ છે ને, હું મારી કથાની શરૂઆત જે પંક્તિઓથી કરું છું એટલું જ મારે કહેવું છે. જી પ્લીઝ. નારીનું નિર્માણ કયા સંજોગોમાં થયું? જી. નીરસ જગને રસમય કરવા કોઈ ના જુક્તિ જડી વિધિ એ ત્યારે નારી ઘડી વિશ્વ તાણી સુંદર સામગ્રી જે કઈ હાથે ચડી વિધિ એ ત્યારે નારી ઘડી. સો થેન્ક યુ વેરી મચ ટીનાબેન, હરીભાઈ. મારે ખાલી આટલું જ કહીને સમઅપ કરવું છે સેશનને કે ઘણા બધા ઓપિનિયન્સ અને એની સામેની કોન્ટ્રાડિક્શન્સ તમારે હોઈ શકે, પણ બિફોર યુ ગો ઓન દેટ આઈ થિંક યુ નીડ ટુ રીડ ધીસ બુક. એવરી વન મસ્ટ ગો થ્રુ ધીસ બુક. તમે એક વખત વાંચો, કદાચ એના સંદર્ભો એના એના સાહિત્ય વિશે તમારો ડિફરન્સ ઓફ ઓપિનિયન હોઈ શકે, વિચ ઇઝ મોર ધેન વેલકમ. થેન્ક યુ ઓલ વેરી મચ, હરીભાઈ, ટીનાબેન, થેન્ક યુ વેરી મચ ફોર બિંગ પાર્ટ ઓફ ધીસ એન્ટાયર સેશન. થેન્ક યુ. અને મે આઈ આસ્ક પ્રણીતા ટુ પ્લીઝ ટેક ઓવર ફોર ધ ફર્ધર સેશન્સ. Thank you, everyone. Thank you, Tina. Anyaya, one day. Come, yada. Anyaya, one day. Sarun.